હલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે ધનતેરસ. આજના વિડીયોમાં આપણે ધનતેરસ વિશે નિબંધ જોવા જઈ રહ્યા છીએ, તો ચાલો શરૂ કરીએ. ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે. દિવાળીના 5 દિવસના તહેવારની શરૂઆતના પહેલો દિવસ એટલે ધનતેરસ. ધનતેરસ આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધનનો અર્થ છે સંપત્તિ અને તેરસનો અર્થ છે તેરમો દિવસ. આ દિવસ ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિની કામના માટે મનાવવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે, જેઓ આયુર્વેદના પિતા માનવામાં આવે છે અને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના પ્રતીક છે. આ દિવસને ખાસ કરીને આરોગ્ય અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે અને તે માટે લોકો આ દિવસે નવા વાસણ, દાગીના અથવા વાહન ખરીદે છે. માનવામાં આવે છે કે આ દિવસે કંઈક નવું ખરીદવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. ધનતેરસનું પૌરાણિક મહત્વ પણ છે. કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન આ જ દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી આ દિવસ અમૃત અને આરોગ્યનો દિવસ પણ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે યમરાજાની પૂજા પણ કરવામાં આવે છે, જેથી ઘરમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર રહે. ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરોની સાફ સફાઈ કરે છે, ઘરને સજાવે છે અને દીવડા પ્રગટાવે છે. આ દિવસ દિવાળીની ઉત્સુકતા અને ઉલ્લાસની શરૂઆત કરે છે. આ દિવસે પરંપરાગત રીતે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના કરવામાં આવે છે અને નવી ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમારે કોઈ અન્ય ટોપિક ઉપર વિડીયો જોવો હોય તો એ પણ કમેન્ટમાં કહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.